યુવાનો બચાવ કરતા નજર પડી રહ્યા છે. રુજન તમને જે રીતે પૂછતો હતો કે એક મુદ્દો આજે ફરીથી આવ્યો છે કે કાયદાની જો આપણે વાત કરતા હતા આના પહેલાના પ્રોગ્રામમાં પણ એવું થયું કે કાયદો નાબાલિક સાબિત થયો છે. અહીંયા પણ એવું થયું છે પોલીસના હાથ પાંગળા રહ્યા છે એટલે કે કાયદો અહીંયા પણ વીક પડી રહ્યો છે. શું કહેશો? કાયદાના પાલન કરનારા વીક પડી રહ્યા છે. કાર્યવાહી કરશું તો આઈ થોટ કે ધીસ ટાઈમ જસ્ટિસ વુડ બી ડન, પણ આઈ એમ સરપ્રાઈઝ કે હવે પાછા એ લોકો પીછેહટ કેમ કરી રહ્યા છે કે શું થઈ રહ્યું છે મને ખબર નથી પડતી. પણ વન થિંગ જે એઝ યુઝ્યુઅલ આ પોલિટિસાઈઝ થઈ ગયું અને એઝ યુઝ્યુઅલ પાર્ટીઝ પડી વચ્ચે કે ઓકે આ સાહેબ આ નથી ગુનેગાર ને આ તે પછી પેલા એ કર્યું ઓલા એ કર્યું એટલે આખો હાલમાં મેસ એઝ યુઝ્યુઅલ ક્રિએટ થઈ ગયો છે. અને જયારે આ બધો મેસ ક્રિએટ થાય છે ત્યારે આશારામ બાપુ એનો ફાયદો લે છે એ મને લાગી રહ્યો છે. અને હવે છેલ્લે જયારે કશું જ ના ચાલ્યું એમનું લાગ્યું કે હવે મારે પકડાવવા મારે હાજર થવું જ પડશે તો હવે છેલ્લા બીમારી ને જે શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ મેમરી લોસ ના નાટક ચાલુ કરી દીધા. એટલે આઈ મીન આઈ એમ સરપ્રાઈઝ કે વાય ઇઝ નોટ પોલીસ જસ્ટ પિકિંગ અપ. અને જેમ સાહેબે કહ્યું હવે મારથી અત્યારે એવું તો ના કે એમને ટીંગા ટોલી કરો, પણ જે સાહેબે જે રીતે કહ્યું તો વાય ઇઝ નોટ પોલીસ એક્ટિંગ ઓન ઇટ. એટલે આઈ મીન વેરી સેડ સિચ્યુએશન, વેરી સેડ. કાયદા પ્રમાણે જોવા જઈએ તો કોઈ